third theorem. If an and bn be two sequences such that limit n tends to infinite a n is equal to a and limit n tends to infinite b n is equal to b. આના ઉપરથી સાબિત કરવાનું છે. ધેન શું સાબિત કરશું કે ઇફ એ એન અને બી એન બી એ ટુ સિક્વન્સ છે, એ એન કન્વર્સ થાય છે એ પાસે, બી એન કન્વર્સ થાય છે બી પાસે, ધેન આપણે એડિશનનું જોયું, સબસ્ટ્રેક્શનનું જોયું, મલ્ટિપ્લિકેશનનું જોયું, હવે ડિવાઈડેડનું જોયું. તો આના ઉપરથી આવું પણ લખી શકાય n divided by n is equal to limit n tends to infinite a n ના છેદમાં limit n tends to infinite b n બરાબર a upon b. આવું સાબિત કરવું છે. તેના માટે આપણે સૌ પ્રથમ જે રીતે એક્ઝામ્પલ ગણતા એવી રીતે શું કરશું. સપોઝ a n and b n are two sequences is converse to a n b. Okay. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એ એન ઇઝ ઇક્વલ ટુ એ, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ બી એન ઇઝ ઇક્વલ ટુ બી. હવે સપોઝ એપ્સિલોન ગ્રેટર ધેન ઝીરો લઈએ તો શું થશે? આગળ ધેન ધેર એક્ઝિસ્ટ positive integer m1 માટે such that શું થશે? n greater than or equal to m1 માટે શું થશે? ઓકે, a n માઇનસ a લેસ ધેન, આ વેલ્યુ આપણે છેલ્લે પુટ કરીશું. ઓકે, આવી જ રીતે નેક્સ્ટ જોઈએ. n greater than m2 માટે શું લખી શકાય? તો કે બી એન માઇનસ બી લેસ ધેન, આ વેલ્યુ કેટલી લેશું એ આપણે છેલ્લે મૂકીશું. ઓકે, હવે શું કરવાના હતા? તો કે આપણે મેક્સિમમ લેતા હતા. નાઉ એમની વેલ્યુ કોઈ એક એમ એવો લઈએ કે જે મેક્સિમમ છે એના કરતાં એમ વન અને એમ ટુ કરતાં. તો આના ઉપરથી લખી શકાય એન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એમ પરથી એ એન માઇનસ એ લેસ ધેન, આ છેલ્લે વેલ્યુ પુટ કરશું. બી એન માઇનસ બી લેસ ધેન, આ વેલ્યુ પણ છેલ્લે પુટ કરશું આપણે. ઓકે, હવે તો આના ઉપરથી ફોર એન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એમ પરથી શું લખી શકાય? તો કે હવે આપણે જે સાબિત કરવાનું છે તે એ એનના છેદમાં બી એન માઇનસ એ અપોન બી. આના બરાબર આપણે શું સાબિત કરવું પડશે? લેસ ધેન એપ્સાઇલોન. તો એપ્સાઇલોન સાબિત કરવા માટે આપણે શું કરશું? એના ઉપરથી લખી શકાય કે એ એન ઇન ટુ બી માઇનસ એ ઇન ટુ બી એન છેદમાં બી એન ઇન ટુ બી લસા લીધો. ઓકે, હવે શું કરશું? બંનેમાં ઉપરના ટર્મમાં એ એન માઇનસ એ અને બી એન માઇનસ બી જેવી રચના બનાવવા માટે આપણે શું કરશું? તો કે એ એન
into b એમાં આપણે શું કરશું a b બાદ કરશું અને a b ઉમેરશું છેદમાં b n into b. હવે શું થશે તો કે ઉપરથી કોમન નીકળશે, શું કોમન નીકળશે b, તો અહીંયા શું વધશે a n માઇનસ a માઇનસ અહીંયા એ કોમન નીકળશે એટલે બી એન માઇનસ બી અપોન બી એન ઇન્ટુ બી. ઓકે, હવે શું થશે તો કે આને સેપરેટ આપ એટલા બધું લેસ ધેન થઈ જશે, અને સેપરેટ આપશું એટલે શું થશે મોડ બી એ એન માઇનસ એ અપોન બી એન ઇન્ટુ બી માઇનસ મોડ ઓફ એ ટુ મોડ ઓફ બી એન માઇનસ બી અપોન મોડ ઓફ બી એન ઇન્ટુ મોડ બી બી કેન્સલ થશે આ એ એન. હવે એ એન માઇનસ એની વેલ્યુ તમારે શું લેવી પડશે તો કે આ બી બી કેન્સલ, એ એન માઇનસ એની વેલ્યુ તમે શું લઈશું તો કે એપ્સિલોન બાય ટુ તો તમારે લેવી જ પડશે. એના સિવાયની બાજુમાં તમારે શું લેવું પડશે મોડ ઓફ છેદમાં બી એન છે આપણે એને કેન્સલ કરવો પડશે મોડ ઓફ બી એન અહીંયા સોરી પ્લસ મળશે અહીંયા માઇનસ પણ આ સેપરેટ આપશો તો કેવા થઈ જશે પ્લસ. ઓકે, પછી એવી જ રીતે આની વેલ્યુ પણ શું લેવી પડશે પ્લસ એ એનની વેલ્યુ તમને ખબર પડી કે શું લીધી મોડ ઓફ બી એન ઇન્ટુ એપ્સિલોન બાય ટુ. આની વેલ્યુમાં શું લેવું પડશે તમારે તો કે એપ્સિલોન બાય ટુ તો લેવી જ પડશે, એના સિવાયની ઉપર અંશમાં શું લેવી પડશે બી એન ઇન્ટુ બી અપોન મોડ એ. અહીંયા વેલ્યુ આપણે કેટલી લીધી એપ્સિલોન બાય ટુ બી એન ઇન્ટુ બી અપોન મોડ એ. અહીંયા બધી જગ્યાએ વેલ્યુ આપણે પુટ કરી દઈએ એપ્સિલોન બાય ટુ ઇન્ટુ બી એન ઇન્ટુ બી અપોન મોડ એ. અહીંયા વેલ્યુ મળી તમને એપ્સિલોન બાય ટુ ઇન્ટુ મોડ બી. તો આના ઉપરથી તમને ખબર પડી શકે એપ્સિલોન બાય ટુ ઇન્ટુ મોડ બી એન છે એ કેન્સલ થઈશે આની સાથે. એવી જ રીતે આ બધી વેલ્યુ શું થશે અહીંયા મોડ એ હતો જ છેદમાં બી એન ઇન્ટુ બી છે આ બધી વેલ્યુ કેન્સલ થશે એટલે અહીંયા વધશે એપ્સિલોન બાય ટુ પ્લસ એપ્સિલોન બાય ટુ આના પછી સાબિત થાય એપ્સિલોન. તો હવે આપણે એન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એમ માટે શું સાબિત કર્યું તો કે એ એનના છેદમાં બી એન માઇનસ એ અપોન બી લેસ ધેન એપ્સિલોન સાબિત કરીએ. આના ઉપરથી લખી શકાય લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એ એન ડિવાઇડ બાય બી એન બરાબર એ અપોન બી. ઓકે,